नमस्ते विद्यार्थी मित्रों, आपणे आना पहेला निबंध विषे, हास्य निबंध विषे जाण्यु, लेखक विषे जाण्यु, वनेचंदनो वरघेड़ो विषे पण जाण्यु। हवे हूँ पाठ वाँची अने समजावती जईश। सामान्य मान्यता एवी छे कि मानव जीवन में शोषण मात्र आर्थिक क्षेत्र में चाले छे। शोषक शोषितना द्वंद मात्र आर्थिक क्षेत्र में जोवा मळे छे। आ मान्यता साची नथी। मानव जीवन ना बीजा पासाओं में पण निरंतर शोषण चाले छे। त्यां पण शोषक शोषितना द्वंद जोवामां आवे छे। ओछीनू मांगनार अने ओछीनू आपनार ए आवो एक शोषक शोषित द्वंद छे। आ विभाग नैसर्गिक अने अफर छे। शोषक ज रहे छे अने शोषित ज रहे छे। जो એટલે સ્ટાર્ટિંગમાં જ લેખકે એમ કહ્યું છે, આપણે મોસ્ટલી એવું માનતા રહીએ છીએ કે મોટાભાગે એવું માનતા રહીએ છીએ કે આર્થિક ક્ષેત્રે જ આ વસ્તુ હોય છે કે શોષક હોય એક અને એનું શોષણ કરનારો સામેની વ્યક્તિ હોય, પણ એવું ખાલી આર્થિક ક્ષેત્રે નથી। ઓછીનું લેનાર અને ઓછીનું માંગનાર, ઓછીનું લેનાર અને ઓછીનું આપનાર એ બંને પણ શોષક શોષિત જ છે। અને એ કેટલું બધું ત્રાસજનક છે એ બધી વસ્તુઓ લેખકે પોતાના જીવનમાં બનેલા પ્રસંગો દ્વારા અહીંયા સરસ રીતે સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। ઓછીનું માંગનારાઓ લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, દૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર હોય છે। ઓછીનું માંગનારા શોષકો પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઓછીનું માંગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાને ભોગે જ જીવનારા હોય છે। સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે છે, પણ તે બધી જ તેઓ ઓછીની માંગીને જ ચલાવે છે। મીઠા મરચાંથી શરૂ કરી ઘી કે એલચી, કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરીને કેમેરા કે રેડિયો સુધીના રાજ તેઓ આપણી પાસે નિસંકોચ ઓછીના માંગી શકે છે। તે પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે જ રહે છે, અને તે પણ પાછા માંગે ત્યારે મળે જ તેમ નથી। 10-12 આંટાઓ તો તેઓ આપણને ખવડાવે જ, અને અધીરા જે જીવના કહે તે તો લાભમાં। દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠ્યા જ હોય છે, તેમ ઓછીનું લઈ જનારાઓમાં અસ્થાયી વસ્તુઓ સારી જાતની અને લીધી હોય તેટલી જ અને સ્થાયી રાચ ભેગા ભાંગ્યા તોડ્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માંગે ટાણાસર આપી જનારા વિરલ જ હોય છે। જો આ બીજા ફકરામાં પરોપજીવી એટલે કે બીજા ઉપર જ જીવનારા અને અપરિગ્રહ એટલે આપણે કેવું હોય છે કે આપણે જીવન જીવતા હોઈએ તો આપણા ઘરમાં જે જીવન જરૂરિયાતની વસ્તુ હોય એ તો મળી જ રહે, બરાબર, પણ આ લોકોના ઘરમાં તો એવી કોઈ વસ્તુઓ તમને જોવા જ ના મળે। હંમેશા મરચાથી માંડીને છેક રેડિયો કેમેરા સુધીનું લેખક કહે છે કે બધું એ લોકો બીજા જોડેથી જ માંગીને જીવતા હોય છે, અને જાણે પોતાની જ વસ્તુ એ રીતે વાપરતા હોય છે, જેમની કે આ કોઈ બીજાની વસ્તુ છે એને સાચવીને વાપરીએ। જ્યારે પાછા આપણે માંગવા જઈએ તો કે હું વાપરી, તમે તો ઘણા અધીરા છો, તરત જ લેવા આવી ગયા, અમે કંઈ ખાઈ નથી જવાના, નાવા પાછા ટોણા મારે તો અલગ। અને લેખક તો એવું કહે છે કે ગણ્યા ગાંઠિયા લોકો આવી જે વસ્તુ લઈ જનારા હોય છે એવી ને એવી જ વસ્તુ પાછા આપનારા તો ગણ્યા ગાંઠિયા જ હોય છે। આપણી વસ્તુ આટલી કિંમતી વસ્તુ જેને આપણે કેટલી સાચવી સાચવીને વાપરતા હોય અને એ લોકો એને તોડી ફોડીને આપણને પાછી આપતા હોય છે। ઓછીનું માંગનારા ઓછીનું આપતા નથી। ક્યારેક ભૂલે ચૂકે આપણે તેમની પાસે કંઈ ઓછીનું માંગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું કે વપરાઈ ગયું હોય છે। ચા ખાંડ સવારે જ ખલાસ થયા હોય છે। ગીતો તેઓ જ આપણી પાસે માંગવા આવવાનો વિચાર કરતા હતા હોય છે। ઓછીના રૂપિયા તો શું એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી, અને ચપ્પુ કે ખાંડની દસ્તો ક્યાંક મુકાઈ ગયેલા જ કે રોકાઈ ગયેલા જ હોય છે। ઓછીનું માંગનારોની ધૃષ્ટતાનો એક દાખલો આપું। જો લેખક હવે એમના જીવનમાં બનેલા જે પ્રસંગો છે એમાંનો એક પ્રસંગ અહીં કહી રહ્યા છે। અમારા પાડોશમાં એક લવંગીબેન રહેતા। અમારા ઘરમાં ટ્રંક એટલે ખબર છે ને, લોખંડનો મોટો પેલો પટારો કહે ને, પેટી જેવો, એને ટ્રંક કહેવાય, બરાબર। તો એ ટ્રંક પેટી વગેરે રાખવા માટે લોખંડનો સારો મજબૂત સ્ટેન્ડ છે। લવિંગ બહેનની નજર તે પર પડી। એક દિવસ મારી પત્નીને કહે, બહેન આ તમારા લોખંડના ગોળા ઓછીના વાપરવા અમને આલો, તમારે જોઈએ તો બદલામાં હું તમને ઈંટો આલું, કહો કેવી ધૃષ્ટતા। એટલે જુઓ, તમે જુઓ કેવા માણસ હોય છે, એટલે લેખક પોતાનું વસ્તુઓ ઈંટો પર મૂકે અને લોખંડનો એમને જોઈએ છે।
તમારા ઘોડા સાથે મારો ગધેડો રાખો. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાનો ભાવ જાગૃત થયા, પણ આખરે સંયમ રાખીને તેણે શાંતિથી કહ્યું, લવંગીબેન, અમે અમારા ઘોડાથી જ રોડાવી લઈશું, ઈંટો ભલે તમારી પાસે જ રહી. ઓછીનું માંગનારાઓની નજર ગીધ જેવી હોય છે. જો ગીધની નજર કેવી હોય છે, અહીંયા લેખકે બહુ સરસ મજાના વિશેષણો પણ વાપર્યા છે. જો આ પાછું બીજું ઉદાહરણ છે, ગીધ જેવી એટલે શું કે તમે જુઓ તો આમ તમને લાગે કે બગલો તપ કરવા બેઠો છે, બરાબર. તો કેવી તરત જ ચાંચ મારી, જેવી માછલી એ બાજુ આવે ને તો તરત શું કરે છે, ચાંચ મારીને લઈ લે છે. તો ગીધ પણ એટલું ઊંચું, તમે જુઓ તો કેટલી ઊંચાઈ ઉપર ઉડતું હોય છે, પણ નીચે એને સાપ કે કંઈ બી સળવડતું દેખાય ને એક સેકન્ડમાં એ નીચે આવીને ફટ દઈને એ લઈને ઉપર જતી રહે છે. તો એવી જ રીતે આ જે ઓછીનું માંગનારાઓ હોય ને એમની નજર પણ આવી ગીધ જેવી હોય છે. આપણે નવી વસ્તુ લાયા કે આપણને આપણા ઘરના સભ્યોને પણ ખબર ના હોય, પહેલી એ લોકોને ખબર પડી જતી હોય છે. ઓછીનું માંગનારાઓની નજર ગીધ જેવી હોય છે. ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું ભાડે છે, તેમ પાડોશી પાડોશીના ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ આવે કે તરત તે આવા ઓછીનું માંગનારાઓની નજરે સર્વપ્રથમ પડે છે. તેઓ એમ જ માનતા હોય છે કે વસ્તુ તેમને પોતાની માટે જ આવી છે. ગીધુભાઈ મેના બહેન દંપતી ઘણા વર્ષો સુધી અમારા પાડોશી રહ્યા. એમનું ખરેખર સજોડું હતું, કારણ કે બંને ઓછીનું માંગી જીવનારા શોષક વર્ગીય પ્રાણીઓ હતા. જો કેટલા સરસ મજાના શબ્દો વાપર્યા છે, પ્રાણીઓ હતા. તેઓ રોજ અમારે ત્યાં 10-20 વાર કંઈ ને કાંઈ ઓછીનું માંગવા આવે છે. કોઈ નવી વસ્તુ, કાંઈ નવું રાજ મેં ખરીદ્યું, રાજ એટલે તમને ખબર છે ને વસ્તુ, રાજ એટલે વસ્તુ, રાજ મેં ખરીદ્યું હોય તો તેઓ તુરંત જ જુએ અને બોલી ઉઠે, સારું થયું લો, અમારે આના વિના ઘણી આપદા પડતી હતી. જાણે આપણે વસ્તુ એમના માટે જ લાવ્યા હોઈએ, અમને આને આના વિના ઘણી આપદા પડતી હતી, હવે કાયમનું સુખ થઈ ગયું. અમારે ત્યાં એક પણ નવી વસ્તુ એવી નહીં આવી હોય કે જેનો પ્રથમ ઉપયોગ, જેનો ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ નહીં કર્યું હોય. આજ અમારી પાસે અમારી જરૂરિયાત કરતાં બમણા દાળ દાણા, મરી મસાલા, સાધન સામગ્રીઓ અને રાજ રચેલું છે તે અમારા આ પાડોશી દંપતીને આભારી છે. તેઓ પાડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજ વસ્તુઓ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા. તેઓ જે કાંઈ ઓછીનું લઈ જાય તે કાંઈ મળે તો પાછું આપી જાય જ નહીં. તેથી કેટલીક વસ્તુઓ તો અમારે તેમની ગણતરીએ વધારે લાવવી જ પડતી. જો તેમ ના કરતા તો તેઓ તો એવા કેટલાય પ્રસંગો આવતા જ્યારે અમારી વસ્તુઓ એ લોકો ઓછીની લઈ જતા અને ખરે ટાણે અમે તેના વિના ઠઠિયા રહેતા. આ કારણથી જ આજે અમે પૂર્ણ પરિગ્રહ ગ્રહી જ નહીં પણ બેવડા પરિગ્રહવાળા થઈ ગયા છે. પરિગ્રહ એટલે શું કે સંગ્રહવાળા, બરાબર. તો હવે લેખકના પડોશી એવા માથાના મળ્યા હતા કે લેખક કંઈ પણ વસ્તુ લાવે ને તો તરત જ બે જ વસ્તુ લઈને આવતા, કારણ કે એમને ખબર હતી કે જેવી આ આવશે એટલે તરત એ લોકો લઈ જશે. અને ઘણી વખત એમને જરૂર પડતી હોય તો પણ એ વસ્તુ લેખકને પોતાને જ્યારે જરૂર હોય ત્યારે એમને તો એ વસ્તુ મળે જ નહીં. પહેલાં લોકો એ ક્યાંક કાં તો ક્યાંક મળતી નથી, તૂટી ગઈ, કેવું બધું કરે, બરાબર છે. એટલે લેખક એટલા માટે એમ કહે છે કે અમે બેવડા પરિગ્રહવાળા થઈ ગયા છીએ. અમારી પાસે બે કુટુંબોને ઉપયોગમાં આવી શકે તેટલા ઘણા મરી મસાલા, ગાદલા, ગોદડા, ઠામ વાસણ અને પેન ઘડિયાળ સુદ્ધા છે. પણ મને લાગે છે કે આ હકીકત મેં કહી દીધી તે ભૂલ કરી. મને ભય લાગે છે કે આપણા સમાજમાં ઠેર ઠેર વસતા ઓછીનું માંગી જીવનારા પરોપજીવીઓ મને ખાસ પત્ર લખી, અલબત્ત પાડોશી પાસેથી પોસ્ટકાર્ડ ઓછીનું માંગીને કે પછી નોટપેડ મારી પાસેથી એ બધી વસ્તુઓ ઓછીની મંગાવશે. ખેર, થયું તે થયું. ઓછીનું માંગનારાઓની એક ખાસિયત એ હોય છે કે તેઓ ઓછીનું લીધેલી વસ્તુઓ બેપરવાહીથી વાપરે છે, કારણ કે તેમની હોતી નથી. અને બીજું, જ્યારે વસ્તુ ભાંગી તૂટે ત્યારે કાં તો તે વસ્તુનો દોષ કાઢે છે અથવા આપણો. થોડા વર્ષો પહેલાં નારંગીનો રસ કાઢવાની નવી જાતનો કાચનો સંચો નીકળેલો. અમારા માટે આવો સંચો અને થોડી નારંગી હું લાવ્યો. ગીધ દૃષ્ટિ ગીધુભાઈ મને મિની દૃષ્ટિ મેનાભાઈ દેખી ગયા. તુરંત જ તેમણે કહ્યું, ને આ શું રસ કાઢવાનો સંચો લાવ્યા, લાવો તો જરા જોઈએ તો ખરા, કેવું કામ આપે છે. બે નારંગી પણ ઓછીની આપજો. સંચો અને નારંગી લઈ ગયા. થોડી વારે ગીધુભાઈ આવ્યા અને કહે, ભલાભાઈ આવો, જાપાનીજ માલનો લેતા હો તો પેલો સંચા વડે મેનાએ ચમચોક રસ માંડ કાઢ્યો હશે. ત્યાં તો તે મેનાના હાથમાંથી સંચો નીચે પડ્યો અને ટુકડે ટુકડા થઈ ગયા. હવે બીજો લાવો ત્યારે બ્રિટિશ બનાવટનો લાવજો, જોઈએ તો મને સાથે લઈ જજો.
હું પહેલાં હાસમ કટલરીવાળાને ત્યાંથી સારો ને સસ્તો અપાવીશ. મેં કહ્યું, ગીધુભાઈ સંચો તો અસલ બ્રિટિશ બનાવટનો હતો, પણ મેનાબેનનો હાથ જાપાનીઝ ખરો. ગીધુભાઈ કહે, અરે ના, એ તો મને પણ પીસી નાખે એવી છે, બાકી સંચામાં તડ પડેલી જ હશે. દુકાનદારે તમને નુકસાનીનો માલ ફટકાર્યો, મેં માલ બરાબર જોઈ તપાસીને જ લીધેલો, વગેરે દલીલો નિર્થક લાગી તેથી હું મૂંગો જ રહ્યો. આવી તો અમારી કેટલીય વસ્તુઓ ઓછીનું માંગનારાઓ ટાળી નાખી છે. દરેક વખતે વાંક વસ્તુઓનો ને એવી વસ્તુઓ લાવવા બદલ મારો જ. જો એક તો વસ્તુઓ લઈ જાય, એમનાથી તૂટી જાય, તો પાછો દોષનો ટોપલો કોને આપે છે? લેખકને આપે છે કે તમે આવું લાયા, હવે તમે જાઓ તો મને લેતા, પણ ભાઈ તમે તમારી જાતે જ લઈ લો ને, તાર બી લેખકનો કહો છો તો. પણ એ લોકો આવા હોતા નથી, અને ઉપરથી સલાહ સૂચનો આપે એ તો વધારાનું. અમારું શાક સુધારવાનું ચપ્પુ આ રીતે મોટે ભાગે તેમને ત્યાં જ રહેતું. હવે ચપ્પુ જેવી ચીજની વારંવાર જરૂર પડે જ, એટલે ચપ્પુની અમારી પાસે વચ્ચે ઠીક ઠીક માંગ રહેતી. આખરે કંટાળીને અમને કંઈક તેમને શરમાવાના ઈરાદાથી એક વખત એક નવું જ ચપ્પુ ખરીદી લાવીને મેં તેમને કહ્યું, ગીધુભાઈ મેનાબેન લો આ ચપ્પુ, તમારે અમારી પાસે રોજ માંગવા આવવું પડે તે કરતાં મને થયું કે એક ચપ્પુ બીજું લાવી તમને આપી જ રાખું. હવે આ નવું તમે રાખજો અને પેલું અમે વાપરીશું. મેં માન્યું કે આટલું કર્યા પછી તેઓ બંને ભોંઠા પડશે, અને હાલતા ચાલતા ચીજો ઓછીની માંગવાનું બંધ નહીં કરે તો પણ ઓછું તો કરી જ નાખશે. પણ મારી માન્યતા ખોટી ઠરી. તેમણે લેસ માત્ર શરમાયા વિના, કશી આનાકાની કર્યા વિના ચપ્પુ સ્વીકારી લીધું. કેમ જાણે પોતે જ મંગાવ્યું હોય અને હું લાવ્યો હોઉં, અને મને કહ્યું, ઠીક કર્યું, તમે અમારી એક તકલીફ ઓછી કરી. આટલે સુધી તો ઠીક, પણ પછી ચોર કોટવાલને દાંડે તેવું તેમણે કર્યું. થોડા દિવસ પછી એક સવારે ગીધુભાઈએ મને પોતાને ત્યાં બોલાવ્યો, અને મેં જે લાવીને ભેટ આપેલું પેલું ચપ્પુ અડધું પાનું ભાંગેલ મને બતાવીને કહ્યું, આ જોયું મેના, અત્યારે આનાથી પહેલાં કાંતાબહેનને ત્યાંથી ઓછીનું લાવેલ આખું કોળું કાપતી હતી, ત્યાં અચાનક તેનું પાનું બટકી ગયું અને ચપ્પુ તેના હાથમાંથી છટકી સામે બાજુ ઉડી પડ્યું. સારું થયું કે તેની તેથી વિરુદ્ધ દિશામાં ઉડ્યું, નહીં તો તે સીધું મેનાની છાતીમાં જ ખૂંપી જાત. ભલાભાઈ આવું અજાણી બનાવટનું ના લાવ્યા હોત તો. હવે નહીં લઈ આવો ત્યારે મને સાથે લઈ જજો, હું પેલા હાસમ કટલાડીવાળાને ત્યાંથી સારું ને સસ્તું અપાવીશ. મેં કહ્યું, ગીધુભાઈ ચપ્પુ તો પેલી ખૂબ જાણીતી બનાવટનું હતું, અને પછી વાતાવરણ હળવું બનાવવાની ઈચ્છાથી હસીને મેં કહ્યું, ચાલો ચપ્પુ ભાંગ્યું તો ભલે ભાંગ્યું, પણ તમારું ઘર ભાંગતું બચી ગયું તેની ખુશાલીમાં આજ તો ચા પાઓ. મેનાબેન ઉત્સાહમાં આવીને બોલ્યા, જરૂર જરૂર. અને પછી થોડા દિવસથી પોતાને ત્યાં આવેલી તેમની ભાણીને કહે, ભાણી જા તો બહેન કાકાને ત્યાં જઈને કાકીને ચા પીવા બોલાવી લાવ, અને તેમને કહેજે કે સાથે થોડા ઓછીના ચા ખાંડ અને કપ રકાબી ગરણી લાવે, અને રહે તો જરા જોઈ લેવું, હા અડધો શેર દૂધ પણ ઓછીનું લેતા આવે. મેં જરા ધીમેથી ઉમેર્યું, અને ભાણી સાથે સાથે બાકસ અને પીન પણ લાવે તેમ કહેજો, જેથી ફરી આંટો ના થાય. મેનાબેને કહ્યું, હા, તમે ઠીક યાદ કરી દીધું, બાકસ અને પીન તો તમારે ત્યાંથી ઓછીના લાવેલા પડ્યા જ છે, પણ બાકસમાં દિવાસળી નથી અને પીનમાં વાલું નથી. કહેવાની જરૂર જ ન હોય કે પ્રાઇમસ તો અમારી પાસેના બેમાંથી એક તેમને ત્યાં કાયમ ઓછીનો રહેતો, અને ક્યારે સુધી તો અત્યાર સુધીમાં તેઓ ડબ્બો મોઢે ઓછીનું લઈ ગયેલા. જુઓ તમે કેવા પડોશીઓ છે, ભલ ભલાના કંટાળો આવી જાય તો પણ આ તો લેખકની સંયમતા છે કે સહેજ પણ ગુસ્સે થયા વગર એ આ બધું સહન કરી લે છે. ઘણા લોકોને તો ગુસ્સો જાય તો ઝઘડો પણ થઈ જાય. હવે આ ત્રીજો કિસ્સો તમને લેખકના જીવનમાં અથવા તો લેખકે જે સાંભળ્યો છે એનો ત્રીજો કિસ્સો કહું છું. ઓછીની વસ્તુ માંગ્યા કરવાવાળાના સ્વભાવ આપણી પાસેથી કોઈ પણ વસ્તુ માંગી શકે છે, તેમાં તેમને વિવેક હોતો નથી. રેશમી કે જરી, ભરતના કપડાં, કિંમતી કેમેરા, મૂલ્યવાન ઘરેણાં, ગમે તેઓ બેધડક માંગી શકે છે, અને આપવાની આનાકાની કરીએ તો શરમાવીને પરાણે લઈ જાય છે. અરે ઓછીને આવરદા માંગનારાનો એક કિસ્સો મેં સાંભળ્યો છે. અમારા ગામમાં ઘણા વર્ષ અગાઉ એક ડોશીમાં થઈ ગયા. જન્મારો આખો બીજાની વસ્તુઓ ઓછીની માંગીને જ રહેલા, તેથી લોકો તેમને ઓછી ડોશી જ કહેતા.
ઓછી ડોસી 80-85 વર્ષની ઉંમરે પહોંચેલા મરણ પથારીએ પડ્યા. એક ભલો અધેડ ઉંમરનો વૈદ્ય તેમની દવા કરે. ડોસીનો અંતકાળ નજીક જાણીને વૈદ્ય તેમને કહ્યું, માજી કંઈ ઈચ્છા હોય તો પૂરી કરી લો અમને અને રામ નામ લો. ડોસીએ ક્ષીણ અવાજે વૈદ્યને પાસે બોલાવી ધીમે તેના કાનમાં કહ્યું, વૈદ્ય બેટા, મારા મોટા છોકરાના વતલા દીકરાનો નાનો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે. બેટા, તારી આગળ પાછળ ઉલાળ ધરાડ જેવું કાંઈ નથી. બેટા, જો તારી 2 વર્ષની આવડતા ઓછી નહીં આપે તો 4થી પેઢીને પરણેલી જોઈને મરવું. વૈદ્યરાજ તો સ્તબ્ધ જ થઈ ગયા. અને અકસ્માત કહો તો અકસ્માત અને ચમત્કાર કહો તો ચમત્કાર, પણ તે જ રાતમાં હૃદય બંધ પડવાથી વૈદ્યરાજ વિધેય થયા અને સવારથી ડોસીના વર્તા પાણી થયા. તે પછી ઓછી ડોસી ખાસા 2 વર્ષ જીવ્યા અને દીકરાના દીકરાના દીકરાને પરણિત જોઈ શક્યા. 5મી પેઢી જોવાની વાસના ડોસીની હતી જ, પણ ફરીવાર જ્યારે માંદા પડ્યા ત્યારે કુટુંબી કે વૈદ્ય ડૉક્ટર કોઈ તેમના ખાટલા પાસે ફરક્યું નહીં. રખે ડોસી આવડતા ઓછીનો માંગે. જુઓ મિત્રો, કેટલી સરસ 3-3 પ્રસંગોમાં લેખકે આપણને હાસ્ય દ્વારા જે આવા માણસો છે જે ઓછીનું માંગનારા છે એના ઉપર જોરદાર કટાક્ષ કર્યો છે. તમને આમાં સમજણ પડી હશે મિત્રો. જોયું એટલે ઓછીનું માંગનારાઓ લગભગ અપરિગ્રહ ગ્રહી પણ યાચક વૃત્તિવાળા ધૃષ્ટ નિર્લજ્જ અને બેદરકાર હોય છે એમ કહી લેખકે જે વર્ણન કર્યું છે તે અને ઓછીનું માંગનાર ઓછીનું આપતા નથી કહી જે વર્ણન કર્યું છે તે બંનેમાં લેખકનો વ્યંગ વિનોદ અને માનવ સ્વભાવ આપણને જોવા મળે છે. તેમજ તેમની જે એમ જોવાની પારખવાની નિરીક્ષણ શક્તિ છે એનો પણ પરિચય થાય છે. ઓછીનું માંગનારાઓની નજર ગીધ જેવી હોય છે. અમે તેમને માટે દરેક ચીજ વસ્તુ લાવી સાચવનારા સૃષ્ટિઓ જ રહ્યા. આ બંને વિધાન જોઈએ તો તેમાં ઓછીનું માંગનારા ગીધ ને ઓછીનું આપનારા ટ્રસ્ટી એવી ઉપમાઓ પ્રયોજી છે. તેમાં વ્યક્ત થતો કટાક્ષ તમને ખબર પડતી જ હશે. અમે પૂર્ણ પરિગ્રહી જ નહીં પણ બેવડા પરિગ્રહવાળા થઈ ગયા. વાક્યમાં લેખકે વ્યક્ત કરેલ કરુણ હાસ્ય વિનોદ ઉજાગર થાય છે. તો વળી સંચો તો અસલ બ્રિટિશ બનાવટનો હતો, પણ મેનાબેનનો હાથ જાપાનીઝ ખરો. વાક્યમાં કટાક્ષમય હાસ્ય ખૂબ સહજ રીતે લેખકે અહીં અભિવ્યક્ત કર્યું છે. તો આ પાઠ મેં તમને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, તે છતાં પણ તમને કંઈ સમજણ ના પડે તો તમે કોમેન્ટમાં લખજો, હું તેનો જવાબ આપીશ. હવે આ પાઠ પત્યા પછી તરત જ તમે તમારા ક્લાસ વર્કમાં મેં જે હેતુલક્ષી પ્રશ્નો એટલે કે એક એક વાક્યમાં જવાબ આવતા હોય એ પ્રશ્નો અને સવિસ્તાર પ્રશ્નોના જવાબો લખ્યા મૂક્યા છે PDFમાં, એ તમે જોઈને તરત જ લખી કાઢજો અને સ્વાધ્યાય તમારી હોમવર્કની નોટમાં એના શબ્દાર્થ પણ હોય. જોઈએ તો સૌથી પહેલાં આપણે હેતુલક્ષી પ્રશ્નોથી આપણા પ્રકરણની શરૂઆત કરી દઈએ. તો કે બોર્ડની એક્ઝામની અંદર કાવ્યમાંથી 4 માર્ક્સના હેતુલક્ષી અને પ્રકરણ જે આપણે પાઠ કહીએ એમાંથી 4 MCQ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે. તો કે આની અંદરથી આપણે 3 પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. પહેલો પ્રશ્ન પૂછાય તો કે ઉછીનું માગનારો પાઠના લેખકનું નામ જણાવો. તો કે ઉછીનું જે લખનાર પાઠ માગનાર આ પાઠ કોણે લખ્યો છે? તો કે નટવરલાલ પ્રભુલાલ બુચ. હવે અહીંયા તમને આટલું ના યાદ રહે નટવરલાલ પ્રભુલાલ તો શું યાદ રહે? ઉછીનું માગનાર એટલે બુચ. આપણે જેની ભાષામાં કહીએ કે બુચ મારવું એને આપણે ઉછીનું માગનારાઓ કહી શકીએ કે આ રીતે આપણે કૃતિનું નામ યાદ રાખવાનું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, ઉછીનું માગનારાઓ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો કે આ હાસ્ય નિબંધ છે ઉછીનું માગનાર જે પાઠ છે એ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, ઉછીનું માગનારાઓ પાઠના લેખકને કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો? તો કે દર્શક એવોર્ડ એ આમને આપવામાં આવેલો હતો આ કૃતિના લેખકને. ત્યાર પછી મિત્ર 1-1 માર્ક્સની અંદર પ્રશ્ન જેવા પૂછાય છે એની આપણે અહીંયા થોડી ચર્ચા કરી લઈએ. પહેલો પ્રશ્ન, જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે? તો કે જગતની અંદર શોષક અને શોષિતનો દ્વંદ્વ અનુભવાય છે. બીજો પ્રશ્ન, લેખકે ઉછીનું માગનારા લોકોને કેવા કહ્યા છે? તો કે લેખકે ઉછીનું માગનારા લોકોને કેવા કહ્યા છે? તો કે અપરિગ્રહી પણ કેવા? તો કે યાચક વૃત્તિવાળા ધૃષ્ટ નિર્લજ્જ અને બેદરકાર કહ્યા છે. કેવા કીધા છે? તો કે યાચક વૃત્તિ એટલે કે માગવાની વૃત્તિવાળા ધૃષ્ટ નિર્લજ્જ અને બેદરકાર આવું છે એ લેખકે ઉછીનું માગનાર વ્યક્તિને કીધું છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, લેખકે શો કટાક્ષ કર્યો છે? તો કે એનો ઉત્તર આવશે, લેખકે ઉછીનું માગનારાઓની ધૃષ્ટતા નિર્લજ્જતા અને બેદરકારી જેવી માનસિક વૃત્તિ ઉપર કટાક્ષ કર્યું છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન,
ઉછીનું માગનારની ધૃષ્ટતા દર્શાવવા લેખકે કયો દાખલો આપ્યો છે? તો કે કયો દાખલો આપે છે? કે તો કે લવંગી બહેનની ધૃષ્ટતાનો દાખલો આપે છે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે હેતુલક્ષીની અંદરથી, આપ એક એક માર્ક્સની અંદરથી. હવે પછી આપણે મોટા પ્રશ્નોની ચર્ચા કરીશું. લેખકે એમના પડોશી ગીધુભાઈ અને મેનાબહેનને સહજોડું શા માટે કહે છે? તો કે લેખક એમના પડોશી ગીધુભાઈ અને મેનાબહેનને સહજોડું કહે છે. કારણ કારણ કે એ બંને ઉછીનું માગી અને જીવનાર કેવા વ્યક્તિ હતા? તો કે પરોપજીવી વ્યક્તિઓ હતા, અથવા તો શોષક વર્ગીય પ્રાણી હતા. ત્યાર પછી નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો. આ પ્રશ્ન તમને બે માર્ક્સની અંદર એક્ઝામની અંદર પૂછાતા હોય છે, તો અહીંયા આપણે એની પણ ચર્ચા કરી લઈએ. કંઈ બાકી નહીં રહે, એક્ઝામ આવશે એ પહેલાં સાતે સાત વિષય કવર થઈ જશે. પહેલો પ્રશ્ન, લેખક ઉછીનું માગનારામાં કઈ પ્રવૃત્તિને વિરલ ગણાવે છે? તો કે પ્રશ્ન ફરીવાર જોઈએ. લેખક ઉછીનું માગનારમાં કઈ વ્યક્તિને વિરલ ગણાવે છે? તો કે એનો ઉત્તર શું આવશે? તો કે સંત પુરુષોની જેમ ગણ્યા ગાંઠ્યા વ્યક્તિઓ છે આ દુનિયામાં. કેવા છે? તો કે ઉછીનું માગનારોમાં જે વ્યક્તિ અસ્થાયી સારી જાતની વસ્તુઓ કે સ્થાયી સામાન ઉછીના જેટલા લીધા હોય એટલા સાચવીને વાપરી પછી તેને ભાંગ્યા તોડ્યા વિના એવીને એવી હાલતમાં વગર માગીએ સમયસર આપી જાય એવી વ્યક્તિને લેખક વિરલ કહે છે. તો કે લેખક કેવી વ્યક્તિને વિરલ કહે છે? તો કે એવી વ્યક્તિ આ દુનિયા ઉપર ખાલી ગણી ગાંઠી છે, એટલે કે માત્ર જેને આપણે આંગળીના ટેરવે ગણી શકીએ એવી વ્યક્તિ છે, જે ઉછીનું વસ્તુ લઈ જાય, વાપરે, એનો ઉપયોગ થઈ જાય અને ભાંગ્યા તોડ્યા વગર અને સમયસર પાછી આપી જાય એવી વ્યક્તિને લેખક શું કહે છે? તો કે એવી વ્યક્તિ વિરલ છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, ઉછીનું માગનારની નજર કેવી છે, શા માટે? તો એનો ઉત્તર આવશે, ઉછીનું માગનારની નજર કેવી છે? તો કે ગીધ જેવી હોય છે. ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌથી પહેલું ભાળે, એમ પાડોશી પાડોશીમાં ગમે એવી કોઈ નવી ચીજ વસ્તુ આવે એટલે સૌથી પહેલું ધ્યાન કોનું પડે? તો કે ઉછીનું માગનારનું પડે. કારણ કારણ કે એઓ એમ જ માનતા હોય છે કે આ વસ્તુ છે આપણા માટે જ આવેલી હોય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, કઈ કઈ વસ્તુઓ ઉછીની લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે? તો કે આપણા જીવન વ્યવહારમાં લોકો ઉછીની વસ્તુ લઈ જતા હોય, તો કે કઈ કઈ વસ્તુ લઈ જતી હોય? તો કે મીઠા મરચુંથી શરૂ કરે અને ઘી અને એલચી સુધી. ત્યાર પછી ટાંકણાથી શરૂ કરીને કેમેરા કે રેડિયો સુધીનો સામાન ઉછીનો માગે. શાથી શરૂઆત ક્યાંથી કરે? તો કે મીઠાથી શરૂઆત કરે, એનાથી ઘી એલચી. ત્યાર પછી ક્યાંથી શરૂઆત કરે? તો કે કેમેરો રેડિયો આવી બધી વસ્તુ છે આરામથી લઈ જતા હોય છે. લોખંડના ઘોડા, દાળદાણા, મરી મસાલા, રસ કાઢવાનો સંચો, શાક સમારવાનું ચપ્પુ, આ બધી સામગ્રી અને ઘરના રાહ રચેલા ઉપર પોતાનો કબજો હોય એ રીતે છે એ ઉછીનું માગનારા લોકો માંગી લેતા હોય છે. આ ઉપરાંત જોઈએ તો કે રેશમી અને જરીભરતના કાપડા અથવા તો કપડાં અને કિંમતી ઘરેણાં ઉછીને લઈ લોકો જીવન વ્યવહાર છે એ ચલાવતા હોય છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, અહીંયા કમ થોડાક આડાવડા થઈ ગયા છે, તમારે એડજસ્ટ કરી લેવાનું છે. લેખક કે પડોશી દંપતીનો આભાર શું કામ માને છે? અથવા તો લેખક પાડોશી દંપતીનો આભાર શા માટે માને છે? તો કે ઉછીનું માગનારા જે ગીધુભાઈ અને મેનાબેન છે એની માંગણી એટલી બધી હોય છે કે લેખક ઘરમાં મોટી કોઈ નવી વસ્તુ લાવે તો કાંઈ પણ નવો સામાન ખરીદવો હોય તો એ તરત જ જોઈને કે સારું થયું લ્યો, અમારે આના વિના ઘણી અબદા પડતી હતી, એટલે કે ઘણી મુશ્કેલી પડતી હતી. હવે ગીધુભાઈ શું કહે છે? તો ગીધુભાઈ અને મેનાબેન એમ કે સારું કર્યું કે તમે આ વસ્તુ લાવ્યા, અમારે આની ઘણી બધી જરૂર હતી એટલે તો આપદા હતી, હવે કાયમનું માટે સુખ થઈ ગયું. એવું આ ગીધુભાઈ અને મેનાબેન એ કોને કહે છે? કે લેખકને કહે છે. લેખકને ત્યાં એક પણ વસ્તુ એવી નહીં હોય જેનો પહેલો ઉપયોગ એનો ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ ના કર્યો હોય. ઉછીનું માગનાર આ દંપતીને દાનત સમજી તેમણે પોતાના ઘરમાં જરૂરિયાત કરતાં બમણી દાળ ભાત, દાળદાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાસ રચેલું વસાવ્યા છે તેમના પાડોશી દંપતીના કારણે. આથી લેખકે પાડોશી દંપતીનો આભાર માન્યો છે. હવે લેખક શું કહે છે? કે એવી મારા ઘરમાં કોઈ પણ વસ્તુ નહીં હોય કે જેનો પહેલો ઉપયોગ આ દંપતીએ ના કર્યો હોય. હવે ગમે એવી જરૂરિયાત હોય એના કરતાં લેખક છે એ બમણી ચીજ વસ્તુઓ લાવે. હવે દાળ દાણા લાવવાના હોય, મરી મસાલા હોય, સાધન સામગ્રી હોય અથવા તો કોઈ રાસ રચેલું હોય, ગમે એ વસ્તુ હોય તો સૌથી પહેલો ઉપયોગ કોણ કરે? તો કે ગીધુભાઈ અને મેનાબેન. આ પાડોશી દંપતીના કારણે લેખક છે એ ડબલ વસ્તુ લાવે છે અને આ ડબલ વસ્તુ લાવવાના કારણે લેખક છે એ પાડોશી દંપતીનો આભાર માને છે. ત્યાર પછી ઉછીનું માગનારમાં વિવેક નથી હોતો એમ લેખકને કેમ લાગે છે? પ્રશ્ન નવ,
ઉછીનું માગનારમાં વિવેક નથી હોતો એમ લેખકને કેમ લાગે છે? તો એનો જવાબ જોઈએ. ઉછીનું માગનારોમાં માંગવું એમનો હક હોય એમ માંગવામાં કોઈ લાજશરમ રાખતા નથી. હવે લેખક શું કહે છે? તો કે ઉછીનું માગનારમાં કોઈ પણ જાતની શરમ હોતી નથી, એનો હક હોય એ રીતે એ વ્યક્તિ માંગી લેતી હોય છે. ત્યાર પછી ઉછીનું માગનારને એની જરૂરિયાત હશે એનો વિચાર પણ આવતો નથી. હવે આ વસ્તુ લઈ જાય તો એને પાછી દેવાની પણ ખબર પડતી નથી કે આની જરૂર હશે એ વ્યક્તિને, એવી પણ એને જરા પણ વિચાર નથી આવતો. ઉછીનું આપનાર પાસેથી મોંઘામાં મોંઘી વસ્તુ, કપડાં, ઘરેણાં આ બધું એ બેધડકપણે માંગી લે છે, અને ઉછીનું આપનાર આનાકાની કરે તો એને શરમમાં નાખીને પણ આ વસ્તુ છે એ પરાણે લઈને જ જંપે. એમની આવી વૃત્તિને કારણે ઉછીનું માગનારનો વિવેક નથી હોતો એમ લેખકને લાગે છે. હવે લેખક શું કહે છે? કે ગમે એવી વસ્તુ હોય, મોંઘી વસ્તુ હોય, કપડાં હોય કે ઘરેણાં હોય, બેધડકપણે વસ્તુ માંગી લે અને જો આપણે આપવાની ના પાડીએ તો આપણને શરમમાં નાખી અથવા તો આનાકારી કરી અને ગમે એમ રીતે એ વસ્તુને લઈને જંપે. આથી તે લેખક શું કહે છે? તો કે ઉછીનું માગનાર વ્યક્તિમાં વિવેક છે એ હોતો નથી. ત્યાર પછી નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 4 માર્ક્સની અંદર આ પ્રશ્નો છે પૂછાતા હોય છે. તો અહીંયા પહેલો પ્રશ્ન જોઈએ. ઉછીનું માગનારના સ્વભાવની ખાસિયતો તમારા શબ્દોમાં લખો. તો કે ઉછીનું જે માગનાર વ્યક્તિ હોય એમાં કઈ કઈ ખાસિયતો રહેલી હોય એની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. ઉછીનું માગનારના સ્વભાવની કેટલીક ખાસિયતો હોય, જેમ કે તેઓ સામેવાળા પાસે કઈ વસ્તુ માગવી, કોઈ પણ વસ્તુ માગવામાં અચકાતા નથી, એવો ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર હોય, એમની પાસે કોઈ ઉછીનું માગવા આવે તો કોઈને કોઈ બહાનું કાઢીને વસ્તુ આપવાનું છે ટાળતા હોય છે, અને લીધેલી વસ્તુ બે પરવાયથી વાપરે, ભાંગી તૂટી જાય તો કોઈ વસ્તુ અથવા તો વ્યક્તિનો વાંક કાઢે અથવા ઉછીનું આપનારનો વ્યક્ત વાંક કાઢતા હોય છે. તેઓ ઉછીનું આપનારને વસ્તુ પર કબજો હોય એ રીતે વર્તે છે. તેઓ લેશમાત્ર પણ શરમાયા વગર વારંવાર વસ્તુનો માગતા રહે છે. સામેની વ્યક્તિને એ વસ્તુની જરૂર હશે કે નહીં એનો પણ તેઓ વિચાર કરતા નથી. એમનામાં ઉછીનું વસ્તુ માગવામાં વિવેક પણ હોતો નથી. તેઓ સામાન્ય વસ્તુથી માંડી અને કેસરી રેશમી કાપડ, ઝેરી ભરતના કપડાં, કિંમતી કેમેરા, મૂલ્યવાન ઘરેણાં આ બધી જ વસ્તુ બેધડકપણે માંગી લેતા હોય છે, અને જો આપવાની ના પાડે તો કાં તો શરમમાં નાખીને અથવા તો પરાણે પણ લઈ જતા હોય છે. હવે લેખક કઈ કઈ વિશેષતા દર્શાવે છે, ખાસિયતો દર્શાવે છે ઉછીનું માગનારની? તો કે સામેવાળી વ્યક્તિ પાસેથી કોઈ પણ વસ્તુ આરામથી માંગી લે, જરા પણ શરમ સંકોચ ના રાખે, આપણે એના ઘેરે કોઈ વસ્તુ માંગવા જઈએ તો એ આપણને કોઈ પણ બહાનું કાઢે અને આપે નહીં, અને આપણે આપેલી વસ્તુ જો ભાંગી જાય તો વાંક કોનો કાઢે? કાં વસ્તુનો અને કાં આપણો, એટલે કે આપવાવાળાનો વાંક કાઢે. ઉછીનું આપનારની વસ્તુ પર એનો કબજો હોય એ રીતે વર્તન કરે અને કોઈ પણ વસ્તુ માંગતા એ શરમાતા નથી, અને વસ્તુની આપણે જરૂર હશે એવી એ ચિંતા પણ નથી કરતા. વસ્તુ લઈ જાય પછી પાછી દેવામાં પણ એને ખબર નથી પડતી, અને સામાન્ય વસ્તુથી માંડી અને કેમેરા, કિંમતી મૂલ્યવાન ઘરેણા હોય આ બધી વસ્તુ છે એ બે ધડક પણ એ માંગી લેતા હોય છે. આ બધી ખાસિયતો ઉછીનું માગનાર લોકોમાં હોય છે. જે મને થોડા અઘરા આમાં શબ્દો લાગે છે એ હું તમને લખાવું છું, એનો જવાબ તમારે શબ્દકોશની મદદથી લખવાનો છે, બરાબર? 1 કબજો, 2 યાચક, 3 ટાણાસર, 4 વિરલ, 5 ચપ્પુ, 6 ડોસી, 7 ભેટ, 8 વિવેક, 9 વિધે. આ બધા તમે શબ્દકોશની મદદથી જવાબ લખી કાઢજો. પાઠ્યપુસ્તકના શબ્દ તો લખવાના જ છે, હા, અને આ વધારાના તમારે લખવાના છે, અને તે છતાં પણ કંઈ પણ ના આવડે તો તમને મેં પહેલાં બી કીધું એવી રીતે કમેન્ટમાં લખજો. જય જીનેન્દ્ર.